હેલો ફ્રેન્ડ્સ હેલ્થકે તમારું સ્વાગત છે હું આકાશ મહેતા આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ નવેમ્બર સેકન્ડ વીકનું લેટ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ ઓકે આપણી પહેલી ન્યૂઝ છે કે રિસેન્ટલી હમણાં એક સંસ્થા જેનું નામ છે સ્ટેટિસ્ટા ઇન્ફોગ્રાફિક આ સંસ્થા દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવેલો છે અને એ રિપોર્ટ પ્રમાણે ભારતનું સંરક્ષણ મંત્રાલય એ બે પોઈન્ટ બાણું લાખ બે પોઈન્ટ બાણું બિલિયન લોકો સાથે વિશ્વનો સૌથી મોટું એમ્પ્લોયર છે દેખો રિપોર્ટ કોના દ્વારા પ્રિપેર કરવામાં આવ્યું છે સ્ટેટિસ્ટા ઇન્ફોગ્રાફી અને આ રિપોર્ટ પ્રમાણે આ સંસ્થાના રિપોર્ટ પ્રમાણે શું કહે છે કે દુનિયાનું સૌથી મોટું એમ્પ્લોયર કે જ્યાં દુનિયાના સૌથી વધારે લોકો કામ કરે છે એ કોણ છે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ ઓફ ઇન્ડિયા કેટલા લોકો કામ કરે છે બે પોઈન્ટ બાણું મિલિયન લોકો ત્યાં કામ કરે છે બરાબર ને બીજા નંબર પર કોણ આવે તો યુએસનું ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ ત્યાં બે પોઈન્ટ એકાણું મિલિયન લોકો કામ કરે છે અને ત્રીજા નંબર પર ચીનમાં પીપલ્સ લિબરેશન આર્મી ત્યાં બે પોઈન્ટ પાંચ મિલિયન લોકો કામ કરે છે બરાબરને તો અકોર્ડિંગ ટુ ધ સ્ટેટિસ્ટા ઇન્ફોગ્રાફી દુનિયાનું સૌથી મોટું ઇમ્પ્લોયર કોણ છે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ ઓફ ઇન્ડિયા ભારતનું સંરક્ષણ મંત્રાલય કેટલા લોકોને રોજગારી આપે છે બે પોઈન્ટ બાણું મિલિયન લોકો ને ઓકે ઓકે તમે આ ચાર્ટ ઉપરથી જોઈ શકો છો કે સૌથી વધારે રોજગારી તો મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ ઓફ ઇન્ડિયા સંરક્ષણ મંત્રાલય આપે છે ભારતનું બીજા નંબર પર યુએસનું ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ બે પોઈન્ટ એકાણું મિલિયન લોકો ત્રીજા નંબર પર પીપલ્સ લિબરેશન આર્મી બે પોઈન્ટ પંચાવન મિલિયન લોકોને તે રોજગારી આપે છે અને ચોથા નંબર પર તમે જુઓ ફ્રેન્ડ્સ વોલમાર્ટ છે વોલમાર્ટ કેટલા લોકોને રોજગારી આપે છે બે પોઈન્ટ ત્રીસ મિલિયન લોકોને અગર તમને કંપની પૂછવામાં આવે કે કઈ કંપની દુનિયામાં સૌથી વધારે લોકોને રોજગારી આપે છે તો વોલમાર્ટ આવશે બરાબર ને અને વોલમાર્ટ પછી કોણ છે એમેઝોન એક મિલિયન એકસઠ લોકોને તે રોજગારી આપે છે બરાબરને તો કંપનીની વાત આવે તો વોલમાર્ટ અને એમેઝોન તોફાઈમાં અને જો ઓવરઓલ વાત તમને કહે તો મિનિસ્ટર ઓફ ડિફેન્સ ઓફ ઇન્ડિયા બરાબર ને ઓકે આ ઉપરાંત એક બીજો તમારે ડેટા તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે કે થોડા સમય પહેલાં સીપ્રી સીપ્રીનું ફૂલ ફોર્મ શું છે સ્ટોક હોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સીપ્રીના અહેવાલ મુજબ બે હજાર એકવીસમાં સૈન્ય ઉપર સૌથી વધુ ખર્ચ કરનારા પાંચ દેશોમાં યુએસ ચીન ભારત યુકે અને રશિયા હતા મિલિટરી ઉપર સૌથી વધારે ખર્ચ કરનાર દેશોમાં કોણ હતા યુ એસ ચીન ત્રીજા નંબર પર ભારત ચોથા નંબર પર યુકે અને પાંચમા નંબર પર રશિયા હતા બરાબરને રાઈટ કોના કોના અહેવાલ મુજબ સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મુજબ સીપ્રીના અહેવાલ મુજબ બરાબર ના તો આ પણ તમારે યાદ રાખવાનું રહેશે ઓકે આપણે બીજી ન્યૂઝ ફ્રેન્ડ્સ કે આમાં રિસેન્ટલી મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ અને વેદીસ ફાઉન્ડેશન આ બંને જણાએ એક એમઓયુ સાઈન કર્યું છે અને આ એવો શાના માટે સાઇન કર્યું છે એના વિશે આપણે જોઈએ હવે આ નિષ્સો સમજતા પહેલાં સૌથી પહેલાં આપણે સમજવું પડશે દીનદયાલ અંતોદિયા યોજના નેશનલ રૂરલ લાઈવલીહૂડ મિશન વિશે તો એના વિશે પહેલાં વાત કરીએ બરાબર ને તો દીનદયાલ અંતોલિયા યોજના નેશનલ રૂરલ લાઈવલીહૂડ મિશન આ શું છે ફ્રેન્ડ્સ બરાબર ને તો તે કેન્દ્ર સરકારનો મુખ્ય ગરીબી રાહત કાર્યક્રમ છે અને તેનો ઉદ્દેશ્ય એ ગ્રામીણ ગરીબો મુખ્યત્વે મહિલાઓ માટે સંસ્થાકીય પ્લેટફોર્મ બનાવવાનું છે જુઓ ફ્રેન્ડ્સ તમે નામ સાંભળ્યું હશે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ એસ આ સેલ્ફ હેલ્પ ગ્રુપ્સને કોના અંડર બનાવવામાં આવે છે નેશનલ રૂરલ લાઈવલીહૂડ મિશન અંડરમાં બનાવવામાં આવે છે અને આ સેલ્ફ હેલ્પ ગ્રુપમાં શું કરવામાં આવે છે કે ફોર એક્ઝામ્પલ એક ગામમાં દસથી પંદર લોકો એક ગ્રામમાં દસથી પંદર લોકો કોઈ ગ્રામ ઉદ્યોગ ઉપર કોઈ ગ્રામ ઉદ્યોગ કરે છે કોઈને કંઈ વસ્તુ બરાબર ને તેમના ઘરે બનાવે છે બરાબર તો આવા પંદર લોકોને એક સાથે ભેગા કરીને તેમનું એક સેલ્ફ હેલ્પ ગ્રુપ બનાવી દેવામાં આવે જેથી કરીને લોકો એક સાથે મળીને કામ કરે વધારે વધારે વસ્તુ પ્રોડ્યુસ થાય અને વધારે તેમને આવક આવે રાઈટ તો આ સેલ્ફ હેલ્પ ગ્રુપ બનાવવાનું કામ કયા મિશન અંડરમાં કરવામાં આવે છે નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન આ ઉપરાંત ગામના લોકોને રોજગારી આપવાનું તેમને ઇમ્પ્લોયમેન્ટ આપવાનું તથા તથા તેમના માટે આવી રીતના નાના મોટા બિઝનેસ ખોલી આપવાનું કામ એ દીનદય અંતુરિયા યોજના નેશનલ રૂરલ લાઈવલીહૂડ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય છે એના માટે સરકારે કેટલા કરોડ રૂપિયા અલોકેટ કર્યા છે તેર હજાર કરોડ કરતાં પણ વધુ રૂપિયા અલોકેટ કરેલા છે બરાબર ને અને આ નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન સ્કીમ એ કયા મિનિસ્ટ્રીની અંદરમાં કામ કરે છે તો મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ ગ્રામીણ વિકાસ મંત્રાલય કોણ છે તેના કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ છે બરાબર ને તો આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ ઓકે હવે આ તો થઈ આપણી વાત નેશનલ રૂરલ લાઈવલીહૂડ મિશન વિશે બરાબર જે નેશનલ લેવલ ઉપર છે પણ હવે આ મિશન જો દરેક રાજ્યમાં ઇમ્પ્લિમેન્ટ થાય તો જ નેશનલ લેવલ ઉપર ઇમ્પ્લિમેન્ટ થાય બરાબર ને તો દરેક રાજ્ય એ પોતાના સ્તરે એ આ રૂરલ લાઈવલીહૂડ મિશનને કેવી રીતના ઇમ્પ્લિમેન્ટ કરાવી રહ્યું છે તેના ઉપર એક રિપોર્ટ બનાવવામાં આવશે તેમને એ રિપોર્ટના આધારે રેન્કિંગ પ્રોવાઈડ કરવામાં આવશે અને આ બંને વસ્તુ કોણ કરશે તો કે ભાઈ વેદીસ ફાઉન્ડેશન આ બંને વસ્તુ કોણ કરશે વેદીશ ફાઉન્ડેશન બરાબર ને વેદિસ ફાઉન્ડેશન એક પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ તૈયાર કરશે બરાબર ને અને એ આ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ ઓકે અને એ આ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ અંદર શું કરવામાં કરશે કે દરેક રાજ્યના સ્ટેટ રૂરલ લાઈવલીહુડ મિશનમાં તેને કેવું પરફોર્મ કર્યું છે તેના આધારે તેને રેન્ક પ્રોવાઈડ કરવામાં આવશે જેથી એક કોમ્પિટેટિવ એન્વાયરમેન્ટ ક્રિએટ થાય બરાબર ને રાઇટ તો વેદીસ ફાઉન્ડેશન એ આમાં રિસન્ટલી મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ સાથે પાર્ટનરશીપ કરી કેમ કારણ કે દીનદયાલ અંત્યોદય યોજના નેશન રૂરલ લાઈવલીહુડ મિશનની અંદર દરેક રાજ્ય સ્તરે સારું પર્ફોમન્સ થઈ શકે દરેક રાજ્યનું આકલન થઈ શકે વ્યવસ્થિત એના માટે આ પાર્ટનરશીપ કરવામાં આવી છે તો આઈ થિંક તમને ન્યૂઝમાં ખબર પડી હશે આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસન્ટલી ભારતે બીજી બિમસ્ટેક કૃષિ મંત્રી સ્તરી બેઠકનું આયોજન કર્યું છે બરાબર ને ઓકે તો આ બિમસ્ટેક ગ્રુપ વિશે પહેલાં સમજીએ પછી આપણે એ આ રિસન્ટ ન્યૂઝમાં આ ગ્રુપ સેના માટે છે તેના વિશે સમજીએ બરાબરને અને આ મિટિંગમાં ભારત તરફથી કોણે પાર્ટિસિપેટ કર્યું તે જોઈએ બરાબર ને સૌથી પહેલાં આપણે બિમસ્ટેક ગ્રુપ વિશે જોઈએ ઓકે બિમ્સ્ટેક બિમસ્ટેકનું ફૂલ ફોર્મ શું છે તો બિમ્સ્ટેકનું ફૂલ ફોર્મ છે ફ્રેન્ડ્સ બે ઓફ બેંગાલ બે ઓફ બેંગાલ

બરાબર ને તો બ બેંગાલ ઇનિશિયેટિવ ફોર ધ મલ્ટિસેક્ટિક મલ્ટિસેક્ટ્યુલર એન્ડ ટેકનિકલ ઇકોનોમિક કોર્પોરેશન એ બિમસ્ટિકનું ફૂલ ફોર્મ છે આ ગ્રુપ ક્યારે બનાવવામાં આવેલું હતું ઓગણીસો સત્તાણુંના દિવસે ઓગણીસો સત્તાણુંના વર્ષમાં બનાવવામાં આવેલું હતું બરાબર ને શરૂઆતમાં જ્યારે આ ગ્રુપ બનાવવામાં આવ્યું ત્યારે તેમાં માત્ર ચાર જ દેશ હતા કયા કયા ભારત બાંગ્લાદેશ શ્રીલંકા અને થાઈલેન્ડ અને આ ગ્રુપનું નામ શું હતું શરૂઆતમાં બીસ્ટ એક બિમસ્ટેકનો મતલબ શું થયો બાંગ્લાદેશ ઇન્ડિયા શ્રીલંકા થાઇલેન્ડ ઇકોનોમિક કોપરેશન પરંતુ ઓગણીસો સત્તાણુંના અંતમાં જ આ ગ્રુપની અંદર કોણ જોડાયું મ્યાનમાર અને મ્યાનમાર જોડા પછી આ ગ્રુપનું સારા તરીકે ઓળખાય છે બીમસ્ટેક તરીકે ઓળખાય છે ભારત બાંગ્લાદેશ મ્યાનમાર શ્રીલંકા થાઈલેન્ડ ઇકોનોમિક કો પરંતુ બે હજાર ચારની અંદર નેપાળ અને ભૂટાન પણ આ ગ્રુપની અંદર જોડાયા તો આ ગ્રુપની અંદર અત્યારે કેટલાક દેશો છે સાત સભ્ય દેશો છે બરાબર ને એમાં પાંચ સાઉથ એશિયન દેશો છે સાઉથ એશિયન દેશો કયા કયા છે બાંગ્લાદેશ ભૂતાન ભારત નેપાળ અને શ્રીલંકા અને બે દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશો છે દક્ષિણ પૂર્વ એશિયા દેશો કયા કયા છે મ્યાનમાર અને થાઈલેન્ડ બરાબર ને રાઈટ તો મ્યાનમાર ઓગણસો ત્રણમાં જોડાયું અને બે હજાર ચારમાં કોણ જોડાયું ભૂતાન અને નેપાળ બરાબર ને અને આ બિમસ્ટેકનું સચિવાલય કઈ જગ્યાએ છે બાંગ્લાદેશ ઢાકાની અંદર આવેલું છે તો આટલી વસ્તુ તમારી બિમસ્ટેક માટે યાદ રાખવાની છે બરાબર ને ઓકે હવે આ બીમસ્ટેક ગ્રુપ અત્યારે રિસન્ટ ન્યૂઝમાં શા માટે છે તો આ બીમસ્ટેક ગ્રુપની જે બીજી એગ્રિકલ્ચર મિનિસ્ટર્સની મિટિંગ છે છે ને એ ભારતમાં યોજાય છે બરાબર ને અને બીમસ્ટેકની આ બે હજાર બાવીસ ત્રેવીસની પ્રેસિડન્સી દરેક ગ્રુપની પ્રેસિડન્સી દર વર્ષે અથવા દર બે વર્ષે અથવા દર ત્રણ વર્ષે અલગ અલગ દેશ પાસે જતી હોય છે તો આ બીમસ્ટેકની વાત કરું તો બીમસ્ટેકની બે હજાર બાવીસ ત્રેવીસની પ્રેસિડન્સી કોની પાસે છે થાઈલેન્ડ પાસે બરાબર પછી બે હજાર અઢારથી બે હજાર બાવીસ માર્ચ સુધી પ્રેસિડેન્સી કોને પાસે હતી તો કે શ્રીલંકા પાસે હતી બરાબર ને તો આટલી વસ્તુ તેમાં ધ્યાનમાં રાખવાની છે બરાબર તો આ બીજી બિમ્સ્ટેકની જે એગ્રિકલ્ચર મિનિસ્ટર્સની મિટિંગ થઈ હમણાં ભારતમાં તેમાં એક મહત્ત્વની બાબત એ થઈ કે ભાઈ કૃષિ સહકાર બીમસ્ટેક કન્ટ્રી દ્વારા એગ્રીકલ્ચર કોર્પોરેશન નક્કી કરવામાં આવેલું છે અને કેટલા સમયગાળા માટે બે હજાર ત્રેવીસથી બે હજાર સત્યાવીસ માટે તો તમારા સમયગાળો ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે બરાબર ને ઓકે ઓકે અને આ બિમસ્ટેકની બીજી જે એગ્રીકલ્ચર મિનિસ્ટર્સની મિટિંગ જે ભારતમાં યોજાઈ છે બરાબર ને તેની અંદર ભારત તરફથી પાર્ટિસિપેટ કોના દ્વારા કરવામાં આવ્યું તો તેની અંદર ભારત તરફથી પાર્ટિસિપેટ કરવામાં આવ્યું છે જે આપણા કૃષિ મંત્રી છે નરેન્દ્રસિંહ તોમર તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે બરાબર ને ઓકે તો બીમ્સટેકની અંદર કેટલી કન્ટ્રીઝ છે બરાબર સાત કન્ટ્રીઝ છે બરાબર ઓકે અને એની બીજી અલવા બે હજાર બાવીસ ત્રેવીસ પ્રેસિડેન્સી કોની પાસે છે તો કે થાઇલેન્ડની પાસે છે બરાબર આ ઉપરાંત જે આ એગ્રીકલ્ચર મિનિસ્ટર્સની મિટિંગ થઈ હતી કઈ જગ્યાએ થઈ હતી ઇન્ડિયાની અંદર અને ભારત તરફથી કોના દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવ્યું છે જે આપણા નરેન્દ્રસિંહ તોમર જે આપણા કૃષિ મંત્રી છે તેમના દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવી છે ઓકે ફ્રેન્ડ્સ ચાલો આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે અમે રિસેન્ટલી ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવેલો છે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એક યુએનની સંસ્થા છે અને આ રિપોર્ટનું નામ શું છે ફૂડ આઉટલુક બરાબર ને અને નવેમ્બર બે હજાર બાવીસની આવૃત્તિ છે અને આ રિપોર્ટ પ્રમાણે વૈશ્વિક ખાદ્ય આયાત બિલ એ બે ટ્રિલિયન ડોલરની નજીક પહોંચવામાં આવેલી છે હવે આ રિપોર્ટ શું કહેવા માગે છે કે ઘણા આર્થિક રીતે નબળા દેશો એ ઓછો ખોરાક મેળવે છે અને વધુ ચૂકવણી કરે છે જ્યારે આયાત કરતાં રાષ્ટ્રો અનાજ અને વનસ્પતિ તેલ જેવી મૂળભૂત ચીજવસ્તુના ભાવ વધારા સાથે વ્યવહાર કરે છે જે ખોરાકની અસુરક્ષામાં વધારો થવાનો સંકેત આપે છે આ રિપોર્ટના અહેવાલ મુજબ શું છે કે દેખો કે ઇમ્પોર્ટ બિલ આયાત બિલ કેટલું પહોંચ્યું છે બે ટ્રિલિયન ડોલર બે ટ્રિલિયન ડોલર આ ગ્લોબલ લેવલની વાત છે કે અલગ અલગ દેશો જે ફૂડને ઇમ્પોર્ટ કરાવે છે એ ઇમ્પોર્ટ બિલ બે ટ્રિલિયન ડોલર પહોંચ્યું છે કેમ કારણ કે ફૂડની વધતી જતી પ્રાઇસ બરાબર ને હવે આની અંદર સૌથી વધારે નુકસાન કોને થાય કે જે ઇકોનોમિકલી વિકર દેશો હોય જે આર્થિક રીતે નબળા દેશો હોય તે લોકો નોર્મલી ફૂડને ઇમ્પોર્ટ જ કરાવતા હોય તે લોકોને જે ઘરે પ્રોડક્શન કરતા તે વધારે ફૂડને ઇમ્પોર્ટ જ કરાવે બરાબર ને અને જો ઇમ્પોર્ટ કરતાં ફૂડનો પ્રાઇસ વધી જાય બરાબર ને તો જે આયાત જે આપણે ફૂડ આયાત કરીએ છીએ અને એનો પ્રાઇસ વધી જાય તો સૌથી વધારે ઇમ્પોર્ટ કરાવતા દેશો એ આર્થિક રીતે નબળા દેશો પર જ એ વસ્તુનો ઇમ્પેક્ટ વધારે થશે બરાબર ને તો એ લોકો શું કરશે હવે ફોર એક્ઝામ્પલ પહેલાં સો કેજી વસ્તુ એ પચાસ રૂપિયામાં મળતી હતી અને હવે સો કેજી વસ્તુ એ સિત્તેર રૂપિયામાં મળે છે બરાબર ને તો હવે જે આર્થિક રીતે નબળા દેશો છે તે વધારે પ્રાઇઝ નહીં આપે તે શું કરશે કે તે તો પચાસ રૂપિયાનું જ ઇમ્પોર્ટ કરાવશે પણ પચાસ રૂપિયામાં કેટલું ઇમ્પોર્ટ થશે ફોર એક્ઝામ્પલ નેવું કેજી બરાબર ને તો આ દસ કેજી તો એ લોકોને ખા ખોરાકની અંદર શોર્ટેજ પડશે ને તો આ આનાથી શું થાય ફૂડ ઇનસિક્યુરિટી વધશે બરાબર ને તો આ રિપોર્ટની ચેતવણી છે કે ભાઈ આ ઇમ્પોર્ટ બિલ આટલું બધું વધી ગયું છે જેના કારણે અલગ અલગ દેશોમાં ફૂડ ઇનસિક્યુરિટી વધવાના ચાન્સીસ ઘણા વધારે છે બરાબર ને તો તમારે જસ્ટ આટલી જ વસ્તુ આ રિપોર્ટની અંદર ધ્યાનમાં રાખવાની છે અને ફૂડ આઉટલુક રિપોર્ટ કોણ તૈયાર કરે છે તો ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન જે એક યુએનની સંસ્થા છે જેની હેડક્વાર્ટર રોમ ઇટલીમાં છે બરાબર ને ઓકે ચાલો આપણી નેક્સ્ટ ફ્રેન્ડ્સ કે સરકાર આધારના નિયમોમાં સુધારો કરે છે અને સહાયક દસ્તાવેજો એ દસ વર્ષમાં ઓછામાં ઓછા એકવાર અપડેટ થઈ શકે છે તેવું સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવેલો છે હવે આ અપડેશન શું છે એના વિશે વાત કરીએ સરકાર દ્વારા એવું કહેવામાં આવેલું છે કે તમે જે આધાર કાર્ડ જ્યારે બનાવ્યું ત્યારે જે તમે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ રજૂ કરેલા હતા તેમને તમારે દર દસ વર્ષની અંદર ઓછામાં ઓછા એકવાર અપડેટ કરવા પડશે બરાબરને અને આ તમે અપડેટ કરવા માટે સરકાર દ્વારા એક ફીચર પણ લોન્ચ કરવામાં આવેલું છે એકચ્યુલી આધાર કાર્ડને લોન્ચ કરવાનું કામ આધાર કાર્ડને ઇસ્યુ કરવાનું કામ કઈ સંસ્થાનું છે તો કે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા આ સંસદ દ્વારા જે માય આધાર પોર્ટલ છે એની અંદર એક ફીચર એડ કરી દીધું છે આધાર અપડેટ પોર્ટલ બરાબર ને જે માય આધાર પોર્ટલ છે ત્યાં આધાર અપડેટની એક નવી સુવિધા આ સંસદ દ્વારા લોન્ચ કરી દેવામાં આવી છે ત્યાં તમે ઘરે બેઠા બેઠા આધાર કાર્ડના જે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ તમે રજૂ કરેલા હતા તેની અંદર અપડેટ કરી શકો છો દસ વર્ષમાં ઓછામાં ઓછા એકવાર કરવાની ફરજિયાત છે બરાબરને તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કે ભાઈ આધાર કાર્ડને દેશની અંદર રેગ્યુલેટ કોણ કરે છે તો યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને આધાર કાર્ડને અપડેટ કરવા માટે માય આધાર પોર્ટલ ઉપર જઈ અપડેટ સેક્શનમાં તમે આ આધાર કાર્ડના જે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ છે તેને અપડેટ કરાવી શકો છો બરાબરને આ ઉપરાંત જે આધાર કાર્ડનો જે ડેટા છે એ કઈ જગ્યાએ સ્ટોર થાય છે તો સેન્ટ્રલ આઈડેન્ટિટી ડેટા રિપોઝિટરી આ ત્યાં સ્ટોર થાય છે બરાબર ને ઓકે તો અને બીજી એક વસ્તુ કે આ સંસ્થામાં રિસેન્ટલી ન્યૂઝમાં પણ હતી યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દેશની અંદર જે ગ્રેવિયન્સ રિટ્રેસ છે મતલબ જે કમ્પ્લેન્ટ્સ આવે અને એ કમ્પ્લેન્ટ્સને સોલ્વ કરવાનું ગ્રેવિયન્સ રિટ્રેસ કરવાનું બરાબર દેશમાં એકમાત્ર સરકારી સંસ્થા કે જે સતત જેને સતત બે મહિના સુધી ગ્રીવિયન્સ રિટ્રેસલ સૌથી વધારે કમ્પ્લેનને સોલ્વ કરવા માટેનો પુરસ્કાર મળ્યો છે એ પુરસ્કાર કોને મળ્યો છે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાને ને ઓકે તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સંસ્થા છે જે આધાર કાર્ડનું રેગ્યુલેટ આધાર કાર્ડને રેગ્યુલેટ કરે છે અને તેના દ્વારા એક પોર્ટલ માય આધાર પોર્ટલ બનાવવા આવેલું છે તેમાં તમે અપડેટ ડોક્યુમેન્ટ અંદર જઈને તમે આધાર કાર્ડને જે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ તમે રજૂ કર્યા હતા તેને અપડેટ કરી શકો છો દસ વર્ષમાં એકવાર કરવું ફરજિયાત છે ને અને આધાર કાર્ડનો ડેટા ક્યાં સ્ટોર થાય છે સેન્ટ્રલ આઇડેન્ટિટી ડેટા ડિપોઝિટરીમાં ને ઓકે ચાલો આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે ડિજિલોકર યુઝર્સ હવે ડિજિટલ રીતે હેલ્થ રેકોર્ડ સ્ટોર કરી શકે છે અને તેને આધાર સાથે લિંક કરી શકે છે હવે જો એક્ચુઅલી આ ન્યૂઝ શું કહેવા માંગે છે તો તમને એક મિશન વિશે ખબર હશે આયુષ્યમાન ભારત ડીટેલ મિશન આયુષ્યમાન ભારત ડીટેલ મિશન આયુષ્માન ભારત ડીટેલ મિશન આ મિશનની અંદરમાં શું છે કે તમે જે પણ અત્યાર સુધી ડોક્યુમેન્ટ્સ ફિઝિકલી સ્ટોર કરતા હતા હેલ્થ રેકોર્ડ્સની વાત કરું છું કે ફોર એક્ઝામ્પલ વેક્સિનનો રિપોર્ટ હોય કે પછી ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન હોય કે પછી કોઈ પણ મેડિકલ હિસ્ટ્રી હોય બરાબરને હોસ્પિટલના ડિસ્ચાર્જ સમારી હોય આ બધી વસ્તુ તમે શું કરો કે ભાઈ એક ફિઝિકલ ફાઇલ બનાવીને તમે એને સ્ટોર કરતા હતા અત્યાર સુધી બરાબર ને પણ આ જ વસ્તુ તમારે હવે ડિજિટલી સ્ટોર કરવાની છે અને એના માટે કયું મિશન લોન્ચ કરવામાં આવેલું છે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન કે એક પેશન્ટનો હેલ્થ રેકોર્ડ ડિજિટલી સચવાઈ રહે એના માટે બરાબર ને તો એના માટે તમારે શું કરવાની જરૂર છે સૌથી પહેલાં તો અકાઉન્ટ ખોલાવવાની જરૂર છે બેંકમાં અકાઉન્ટની વાત નથી કરતો આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ જેને શોર્ટમાં કહેવાશે આપ આ અકાઉન્ટ ખોલાવવું પડે આ અકાઉન્ટ તમે ક્યાં ખોલાવી શકો તો આ અકાઉન્ટ તમે એવા કોઈપણ હોસ્પિટલ એવા કોઈપણ હોસ્પિટલ અથવા એવી કોઈપણ લેબોરેટરી કે જે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન સાથે સંકળાયેલી છે આ ઉપરાંત પ્લે સ્ટોર ઉપર તમે આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ નંબર આ આ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો અને આ ઉપરાંત ડિજિલોકર ડિજિલોકરની એપ્લિકેશન થ્રુ તમે આ આ એકાઉન્ટ નંબર જનરેટ કરી શકો છો બરાબર ને ડિજિલોકર તમને ખબર જ છે કે ડિજિટલી ડોક્યુમેન્ટ્સ દસ્તાવેજો સ્ટોર કરવા માટે એપ્લિકેશન બનાવીએ છીએ બરાબર ને તો આટલા ચાર જે વે છે ત્યાંથી તમે આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ નંબર જનરેટ કરી શકો છો એકવાર તમારો આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ નંબર જનરેટ થઈ જાય પછી ફોર એક્ઝામ્પલ તમે કોઈપણ એવા રજિસ્ટર્ડ હોસ્પિટલમાં બતાવવા ગયા કે જે આયુષ્યમાન ભારત ડિટેલ મિશન સાથે સંકળાયેલી છે ત્યાં તમે ડૉક્ટર ફોર એક્ઝામ્પલ જે પણ પ્રિસ્ક્રિપ્શન લખી આપે અથવા કોઈપણ રિપોર્ટ કઢાવવાનો કે જે તમે રિપોર્ટ કઢાવ્યો એ બધી જ વસ્તુ એ તમે આ તમારો આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ નંબર લખીને ત્યાં અપલોડ કરી શકો છો કે ફોર એક્ઝામ્પલ હવે તમે આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ નંબર આ એકાઉન્ટ નંબર બનાવીને તમે એની અંદર ચાર ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે ફોર એક્ઝામ્પલ તમારા ચાર રિપોર્ટ્સ એની અંદર અપલોડ કરેલા છે બરાબર ને હવે તમે એવી હોસ્પિટલમાં બતાવવા માટે ગયા કે જે આયુષ્યમાન ભારત ડિટલ મિશન સાથે સંકળાયેલ છે ત્યાં ડોક્ટર તમારી પાસે હવે ફિઝિકલ રિપોર્ટ્સ નહીં માગે તમારે ખાલી ડૉક્ટરને શું આપી દેવાનું તમારો એકાઉન્ટ નંબર બેંકનો નહીં આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ નંબર એ તમારા ડોક્યુમેન્ટ્સ બધા જ ત્યાં ડિજિટલી જોઈ શકશે અને બીજી વસ્તુ કે જે તે નવું ડોક્યુમેન્ટ જે તે ડૉક્ટર લખી આપશે કોઈ પ્રિસ્ક્રિપ્શન અથવા કોઈ રિપોર્ટ તો એ પણ ત્યાં એ ડિજિટલી ઓટોમેટિકલી અપલોડ થઈ જશે બરાબરને તો આ દરેક વસ્તુને અમે લિંક કરી દેવામાં આવી છે ડિજિલોકર સાથે જો ડિજિલોકર થ્રી તમે અત્યાર સુધી આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ નંબર જનેરેટ કરી શકતા હતા પણ હવે તમે તમારો હેલ્થ રેકોર્ડને પણ સ્ટોર કરી શકશો બરાબર ને તો એના કારણે આ રીસન્ટ ન્યૂઝમાં છે કે ડિજિલોકર્સના યુઝર્સ હવે ડિજિટલ રીતે હેલ્થ રેકોર્ડ પણ સ્ટોર કરી શકે છે કારણ કે તેને આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન સાથે ઇન્ટિગ્રેશન કરી દેવામાં આવેલું છે બરાબર ને તો આઈ થિંક તમને ન્યૂઝમાં ખબર પડી હશે બરાબર ભારતના વાઇસ પ્રેસિડેન્ટ કોણ છે જગદીપ ધનકર તેમની પ્રથમ વિદેશ મુલાકાત હમણાં તેમને કંબોડિયા ખાતે લીધેલી હતી બરાબરને તો આ વિદેશ મુલાકાત વિશે આપણે જોઈએ તો આ વાઇસ પ્રેસિડેન્ટ કંબોડિયા કેમ ગયા હતા તો બે મિટિંગ્સમાં હાજરી આપવા માટે ગયા હતા એક મિટિંગ છે એશિયન ઇન્ડિયા મિટિંગ અને બીજી મિટિંગ છે ઈસ્ટ એશિયા સમિટ જો એક મિટિંગ કઈ છે એશિયન ઇન્ડિયા મીટિંગ અને બીજી મિટિંગ છે ઈસ્ટ એશિયા સમિટ આ એશિયન ઇન્ડિયા મીટિંગ કયા નંબરની મિટિંગ છે ઓગણીસમાં નંબરની અને ઈસ્ટ એશિયા સમિટ કયા નંબરની મીટિંગ છે સત્તરમાં નંબરની આ એશિયન ઇન્ડિયા મિટિંગની અંદર કયા કયા દેશો ભાગ લે છે તો એશિયન એશિયન એક ગ્રુપનું નામ છે એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન બરાબર આ એની અંદર દસ દેશો છે બરાબર અને આ દસ દેશો અને ભારત આ અગિયાર દેશો આ મિટિંગની અંદર પાર્ટિસિપેટ કરે છે અને આ ઈસ્ટ એશિયા સમિટની અંદર એશિયન કન્ટ્રીઝ કેટલી દસ અને બાકી આઠ એ ડાયલોગ પાર્ટનર્સ છે ટોટલ અઢાર કન્ટ્રી અહીંયા પાર્ટિસિપેટ કરે છે તો સૌથી પહેલાં આપણે આ એશિયન ઇન્ડિયા મિટિંગ વિશે વાત કરીએ બરાબર ને ઓકે ઓકે હવે આ એશિયન ઇન્ડિયા મીટિંગ આપણા માટે ઇમ્પોર્ટન્ટ કેમ છે આવડશે કારણ કે વર્ષ બે હજાર બાવીસ એ એશિયન ઇન્ડિયાની રિલેશનશીપના ત્રીસ વર્ષ કમ્પ્લીટ થયા છે એટલા માટે આ મિટિંગનું ખૂબ જ ઘણું વધારે મહત્ત્વ છે બરાબર બરાબરને ઓકે હવે આ એશિયન મીડિયા ઇન્ડિયા મિટિંગની અંદર બે મહત્ત્વની ઘોષણા કરવામાં આવેલી છે એક તો પહેલું એ છે કે ભાઈ કેમ્બોડિયાથી અત્યાર સુધી આ ઇન્ડિયન કાઉન્સિલ ફોર ધ કલ્ચર રિલેશન્સના સ્કોલરશિપ હેઠળ ત્રીસ સ્ટુડન્ટ્સને દર વર્ષે બોલાવવામાં આવતા હતા બરાબર ને પણ હવે પચાસ સ્ટુડન્ટ્સને બોલાવવામાં આવશે અને બીજું કે ઇન્ડિયન ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોપરેશન પ્રોગ્રામ આ પ્રોગ્રામની હેઠળ અત્યાર સુધી બસો સ્ટુડન્ટ્સને બોલાવવામાં આવતા હતા કેમ્બોડિયાથી હવે કેટલા લોકોને બોલાવવામાં આવશે અઢીસો સુધી બોલાવવામાં આવશે તો આ બે વસ્તુની અંદર અપગ્રેડેશન કરવામાં આવેલું છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે બરાબર ને આ ઉપરાંત ભારતે ઘોષણા કરી છે કે તે એશિયન ઇન્ડિયા સાયન્સ એન્ડ ટેકનોલોજી ફંડ સાયન્સ એન્ડ ટેકનોલોજી ફંડમાં વધારાના પાંચ મિલિયન ડોલરનું યોગદાન કરશે વધારાના પાંચ મિલિયન ડોલરનું યોગદાન કરશે હવે આ એશિયન ઇન્ડિયા સાયન્સ એન્ડ ટેકનોલોજી ફંડ એ ભારત દ્વારા ભારતનું જે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે તેના દ્વારા બે હજાર આઠમાં બનાવવામાં આવેલો હતો કે જેથી કરીને ભારત અને આ દસે દસ એશિયન કન્ટ્રીઝ એ સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદર રિસર્ચ વગેરે કરી શકે આ ફંડના પૈસાનો ઉપયોગ કરીને તેના માટે બરાબરને તો બે હજાર આઠમાં ભારત દ્વારા અને તેની ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આ ફંડ એસ્ટાબ્લિશ કરવામાં આવેલો હતો એશિયન ઇન્ડિયા સાયન્સ એન્ડ ટેકનોલોજી ફંડ અને શરૂઆતમાં ફંડમાં કેટલા રૂપિયા નાખવામાં આવેલા હતા એક મિલિયન ડોલર એક મિલિયન ડોલર બરાબર ને અને પછી બે હજાર પંદરમાં મોદી સરકાર દ્વારા બીજા પાંચ મિલિયન ડોલર નાખવામાં આવ્યા અને અત્યારે ફરીથી બીજા પાંચ મિલિયન ડોલરની ઘોષણા કરવામાં આવેલી છે બરાબર ને તો તમને ખબર પડી હશે ઓકે આ ઉપરાંત વાઇસ પ્રેસિડેન્ટ જગદીપ ધનકરે કંબોડિયામાં સત્તરમી પૂર્વ એશિયા સમિટમાં પણ ભાગ લીધો છે ઈસ્ટ એશિયા સમિટની અંદર એની વાત કરીએ તો ઈસ્ટ એશિયા સમિટની અંદર મેં તમને વાત કરી તે પ્રમાણે દસ એશિયન સભ્ય દેશો છે અને આઠ ડાયલોગ પાર્ટનર્સ છે હવે એશિયન સભ્ય દેશો કયા કયા છે છે યા ઇન્ડોનેશિયા લાઓ પીડીયાર મલેશિયા મ્યાનમાર સિંગાપુર થાઇલેન્ડ ફિલિપાઇન્સ અને વિયેતનામ અને આઠ ડાયલોગ પાર્ટનર કયા કયા છે ભારત ચીન જાપાન કોરિયા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ યુએસ અને રશિયા જે આ અઢાર દેશોનું જે મિટિંગનું મેઇન ઉદ્દેશ્ય એ છે કે જે ઇન્ડો પેસેફિક રિજિયન છે ત્યાં શાંતિ બની રહે ત્યાં કોપરેશન બની રહે એના માટે બરાબર ને તો ઇન્ડો પેસેફિકની અંદર જેટલા પણ દેશો છે ઇન્ડો પેસેફિક રિજિયનની અંદર કે આ ઇસ્ટ ઇન્ડિયા ઇસ્ટ એશિયા સમિટના દેશો છે બરાબર ને તો અઢાર દેશોનો આ મિટિંગ કરવાનો મેઇન ઉદ્દેશ્ય કે ઇન્ડો પેસેફિકની અંદર સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કરવાની બરાબર ને ઓકે આના ઉપરાંત તમારા માટે આ ન્યૂઝની અંદર એક આ લાઇન ઇમ્પોર્ટન્ટ છે કે અંગકોર વાટ મંદિર સંકુલ અંગકોર વાટ મંદિર સંકુલ એ સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા જે યુનેસ્કોના નામથી ઓળખાય છે બરાબર ને એના દ્વારા નિયુક્ત કરેલ એક વિશ્વ ધરોહર સ્થળ છે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે કઈ સાઇટ અંગકોર વાટ મંદિર સંકુલ કઈ જગ્યાએ આવેલું છે કેમ્બોડિયાની અંદર અને યુનેસ્કો દ્વારા એ વર્લ્ડ હેરિટેજ સાઇટ ડિક્લેર કરવામાં આવેલું છે હવે આપણા માટે ઇમ્પોર્ટન્ટ કેમ છે કારણ કે ભારતે ઓગણીસો છ્યાસીથી ઓગણીસો ત્રાણું દરમિયાન ચાર મિલિયનના ખર્ચે અંકકોર વાટની પુનઃ સંગ્રહ અને જાળવણી હાથ ધરી હતી બરાબર ને એટલે ભારત દ્વારા તેને રીડેવલપ કરવામાં આવેલું છે અને એના પછી યુનેસ્કો દ્વારા તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત કરવામાં આવેલું છે અંકકોર વાટ મંદિરને જે કેમ્બોડિયામાં છે એના માટે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે બરાબર ને ઓકે આ ઉપરાંત અહીંયા એક ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ કરવામાં આવેલી છે કે ભાઈ એશિયન અને ઇન્ડિયાની એશિયન કન્ટ્રીઝ અને ઇન્ડિયાની જે રિલેશનશીપ છે એના ત્રીસ વર્ષ કમ્પ્લીટ થયા છે અને એ ત્રીસ વરસના કમ્પ્લીટ થવાના અવસરના ભાગરૂપે એશિયન ભારત સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ લોન્ચ કરવામાં આવેલું છે ને અમે આ એશિયન ભારત સ્ટાર્ટઅપ ફેસ્ટિવલની અંદર પીચ બેટલ નામની કોમ્પિટિશન લોન્ચ કરવામાં આવી છે આ પીચ બેટલની અંદર જે પણ સ્ટાર્ટઅપ જે આ દસ દેશોમાંથી અને ભારતમાંથી જે પણ સ્ટાર્ટઅપ સારું પરફોર્મ કરશે તેને કેટલું ઇનામ મળશે પંચોતેરસો ડોલર તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કે આ પીચ બેટલ નામની સ્ટાર્ટઅપ કોમ્પિટિશન એ કયા ગ્રુપ દ્વારા લોન્ચ કરવામાં આવી છે તો એશિયન ઇન્ડિયા દ્વારા લોન્ચ કરવામાં આવી છે બરાબર ને એક સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ છે કારણ કે એ બંનેની રિલેશનશીપના ત્રીસ વર્ષ કમ્પ્લીટ થયા છે તો એના ભાગરૂપે આ લોન્ચ કરવામાં આવી છે બરાબર ને અને આ એશિયન ઇન્ડિયા સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ કોના કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવશે તો એશિયન કમિટી ઓન ધ સાયન્સ ટેકનોલોજી એન્ડ ઇનોવેશન ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ભારત ઇન્ડોનેશિયન નેશનલ રિસર્ચ એન્ડ ઇનોવેશન એજન્સી અને આઈઆઈટી કાનપુર તો આ ચાર સંસ્થાઓ દ્વારા એશિયન ઇન્ડિયન સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ લોન્ચ કરવામાં આવશે જ્યાં પીચ વેટર નામની કોમ્પિટિશન થશે અને જે પણ સારું પરફોર્મ કરશે જે સ્ટાર્ટઅપ તેને એને પંચોતેરસો ડોલરનું ઇનામ પણ આપવામાં આવશે બરાબર ને ઓકે ચાલો ઓકે આપણી નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી ક્વાર્ટર વન ફાઇનાન્શિયલ બે હજાર ત્રેવીસ માટે ઇન્ડિયન બેંક એસોસિએશનનો એક ઇઝ રિફોર્મ ઇન્ડેક્સ હમણાં બહાર પાડવામાં આવેલો છે તો સૌથી પહેલાં તો આ ઈઝ શું છે ઇઝનો મતલબ છે ઇન્હેન્સ એક્સેસ એન્ડ સર્વિસ એક્સેલેન્સ ઇન્હેન્સ એક્સેસ એન્ડ સર્વિસ એક્સેલન્સ આ ઈઝ રિફોર્મ્સ એ કોના દ્વારા બનાવવામાં આવેલા છે ઇન્ડિયન બેન્ક એસોસિએશન દ્વારા બનાવવામાં આવેલા છે કોના માટે બનાવવામાં આવેલા છે તો બાર સરકારી બેન્કો માટે બનાવવામાં આવેલા છે આ ઇન્ડિયન બેન્ક એસોસિએશન દ્વારા આ ઈઝ રિફોર્મ્સ એ બાર સરકારી બેન્કો માટે બનાવવામાં આવેલા છે અને કઈ સરકારી બેન્ક દ્વારા આ રિફોર્મ્સ સૌથી સારી રીતે એડોપ્ટ કરવામાં આવેલું છે એ સરકારી બેન્કને આ રેન્કિંગમાં ઉપર સ્થાન આપવામાં આવેલું છે બરાબરને તો આ ઇન્ડિયન બેન્ક એસોસિએશનના ઈઝ રિફોર્મ ઇન્ડેક્સ પ્રમાણે એસબીઆઈએ તેના દ્વારા રજૂ કરવામાં આવેલા રિફોર્મ્સ એ સૌથી સારી રીતે એડોપ્ટ કરેલા છે તો આ રેન્કિંગમાં સૌથી ફર્સ્ટ નંબર પણ કોણ છે એસબીઆઈ બીજા નંબર પર યુનિયન બેંક ઓફ ઇન્ડિયા છે અને ત્રીજા નંબર પર બેંક ઓફ બરોડા છે બરાબર ને તો બાર સરકારી બેન્કોના રેન્કિંગમાં ટોચ ઉપર એસબીઆઈ છે બરાબર ને અને રેન્કિંગ્સ એના આધારે છે કે જે રિફોર્મ્સ ઇન્ડિયન બેન્ક એસોસિયેશન દ્વારા કહેવામાં આવેલા હતા તેને એડોપ્ટ કોને સારી રીતે કર્યા છે તેના આધારે બરાબર ને ઓકે ઓકે હવે આ ઇવોલ્યુશન આ અસેસમેન્ટ એ કયા આધારે કરવામાં આવેલું છે તેની વાત કરીએ તો ટોટલ ચાર કેટેગરીમાં બેન્કોના પરફોર્મન્સને આકલન કરવામાં આવેલું છે કઈ કઈ ચાર કેટેગરીમાં તો પહેલું છે ડિજિટલ રીતે સક્ષમ ગ્રાહક ઓફરિંગ્સ મતલબ કઈ બેંક એ ગ્રાહકને સારામાં સારી ડિજિટલ સર્વિસ પ્રોવાઈડ કરે છે પછી ડેટા એન્ડ એનાલિટિક્સ કઈ બેંક એ ડેટા ઉપર સારી રીતે કામ કર્યું છે કઈ બેંક એ ટેકનોલોજીનો સારી રીતે ઉપયોગ કરી રહ્યું છે અને કઈ બેંક એ તેના જે સહયોગી બેન્કિંગ અને કર્મચારી છે ને તેનું સારી રીતે ભરણ પોષણ કરી રહ્યું છે ને મતલબ ઇમ્પ્લોઈ ડેવલપમેન્ટ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમે ઇમ્પ્લોઈને તમે વધતી જતી ટેકનોલોજી સાથે તમે એને સ્કિલ પ્રોવાઈડ ના કરો તો તે તમારું તમે અલ્ટિમેટલી તમારી બેંક પરફોર્મ ના કરી શકે બરાબર ને તો તમે ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે ઇમ્પ્લોઈને ટ્રેનિંગ આપવી પણ જરૂરી છે તો આ ચાર કેટેગરીની અંદર આકલન કરવામાં આવેલું છે દરેક બેંકનું ઇન્ડિયન બેંક એસોસિએશન દ્વારા ને અને એઝ રિફોર્મની અંદર રેન્કિંગ પ્રોવાઈડ કરવામાં આવેલું છે બરાબરને ઓકે અહીંયા ટેબલમાં મેં તમને એક તો ઓવરઓલ રેન્કિંગ પણ આપેલું છે કે ઓવરઓલ રેન્કિંગમાં તો એસબીઆઈ ટોપ ઉપર છે બીજા નંબર પર યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને ત્રીજા નંબર પર બેન્ક ઓફ બરોડા છે પણ જો આપણે અલગ અલગ કેટેગરીમાં વાત કરીએ તો ડિજિટલી ઇનેબલ કસ્ટમર ઓફરિંગ્સની અંદર કસ્ટમરને સારી રીતે ડિટેલ્સ સેવા આપવામાં કોણ છે આગળ એસબીઆઈ ડેટા એનાલિટિક્સમાં કોણ છે કેનેરા બેંક મોડર્ન ટેકનોલોજી કેપેબિલિટીઝમાં કોણ છે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા કોલોબરેટિવ બેન્કિંગમાં કોણ છે યુકો બેંક અને ઇમ્પ્લોય ડેવલપમેન્ટમાં કોણ છે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા તો બે કેટેગરીમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ટોપ પર છે પરંતુ તમે જોઈ શકો છો કે દરેક કેટેગરીમાં ટોપ થ્રીમાં એસબીઆઈનું નામ છે એટલા માટે એસબીઆઈ ઓવરઓલ કેટેગરીમાં ટોપ ઉપર છે બરાબર ના ઓકે ઓકે આ ઈઝ વિશે હું તમને વાત કરું તો તે પબ્લિક સેક્ટર બેંકના રિફોર્મ્સ એજન્ડાના ભાગરૂપે નાણાં મંત્રાલયના નાણાકીય સેવા વિભાગ દ્વારા આ એક પહેલ લેવામાં આવેલી છે ઇઝ ફાઈવ પોઈન્ટ ઝીરો એ કોમન રિફોર્મ્સ એજન્ડા જે ઉન્નત ડિજિટલ અનુભવ સંકલિત અને સમાવિષ્ટ બેન્કિંગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે એક્ચુલી આ ઈઝ રિફોર્મ્સનું પાંચમું વર્ઝન છે ઇઝ ફાઈવ પોઈન્ટ ઝીરો બરાબર તે ડિજિટલ બેન્કિંગ ઉપર ઇન્ક્લુઝિવ બેન્કિંગ ઉપર વધારે ફોકસ કરે છે બરાબરને અને કોના દ્વારા બનાવવામાં આવેલું છે આ રિફોર્મ્સ એજન્ડા એ નાણાં મંત્રણની અંદર જે ડિપાન્ડમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસ છે બરાબર ને તેના દ્વારા બનાવવામાં આવેલું છે બરાબરને ઓકે ઇન્ડિયન બેંક એસોસિટીની વાત કરું તો એના ચીફ એક્ઝિક્યુટિવ કોણ છે સુનિલ મહેતા અને એનું મુખ્ય રહે છે મુંબઈ મહારાષ્ટ્રની અંદર બરાબરના ઓકે આપણી નેક્સ્ટ ફ્રેન્ડ્સ કે એલપીસીઆઈ એ ફીચર વન વપરાશકર્તાઓ માટે વન ટુ થ્રી પે પર વીજળી બિલની ચૂકવણીને સક્ષમ કરે છે હવે તમને ખબર જ હશે ફ્રેન્ડ્સ કે થોડા સમય પહેલાં એક એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવેલું હતું વન ટુ થ્રી પે હવે આ એપ્લિકેશનના દ્વારા તમે જો તમારી પાસે ફીચર ફોન હોય મતલબ જે કીપેડવાળો જે પેલો નાનો ફોન હોય બરાબર ને એના મારફતે તમે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરી શકો છો ઇન્ટરનેટના વપરાશ વગર બરાબર ને તો આ વન ટુ થ્રી પે કોના દ્વારા બનાવેલું છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલું છે બરાબર ને તો આ વન ટુ થ્રી પે પહેલાં આપણે એના એના વિશે પહેલાં આપણે જાણીએ અને પછી રિસન્ટ દિવસમાં શા માટે છે તેના વિશે જોઈએ બરાબર ને ઓકે જો તમારે આ વન ટુ થ્રી પે આ એપ્લિકેશન મારફતે જો તમારે ડિજિટલ કનેક્શન કરવું હોય ફીચર ફોનથી ફીચર ફોનથી મતલબ પેલા કીપેડવાળા ફોનથી ઇન્ટરનેટના વપરાશ વગર તો તમે કેવી રીતના કરી શકો તેના માટે ચાર રસ્તા છે કયા કયા તો પહેલું છે ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ નંબર ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ નંબર આનો યુઝ કરી તમે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરી શકો હવે આ કેવી રીતના કે તમે જ્યારે કોઈ દુકાનવાળાને ત્યાં તમે કોઈ વસ્તુ પરચેસ કરવા માટે જાઓ અને જો તમારા પાસે એન્ડ્રોઈડ ફોન હોય અને તમે જો ક્યુઆર કોડથી પૈસા આપવા માગતા હોય ગૂગલ પેથી બરાબર ને તો તમે શું કરશો ક્યુઆર કોડને સ્કેન કરશો બરાબર ને પરંતુ એ ક્યુઆર કોડના નીચે એક મોબાઈલ નંબર હોય છે મોબાઈલ નંબર જેવો એક નંબર હોય છે બરાબર ને જેને કહેવાય ઇન્ટરેક્ટિવ વોઇસ નંબર તમે એ નંબર ઉપર ફોન લગાવો ને બરાબરને એ તમને વોઇસ મેસેજ આપશે ને અને જેવો તમે ફોન લગાવશો એટલે તમે જે જે દુકાનદારના ક્યુઆર કોડ ઉપર જે આ નંબર લખેલો છે એ દુકાનદારના એકાઉન્ટ નંબર સાથે તમારો ફોન લિંક થઈ જશે ને તો આ એક આ રીત છે બીજી બીજી રીત છે કે ફીચર ફોનમાં એપ્લિકેશન કાર્યક્ષમતા કે મતલબ તમે આ વન ટુ થ્રી પે એપ્લિકેશન તમારા ફીચર ફોનની અંદર ડાઉનલોડ કરી દીધી ઓલરેડી હવે ફીચર ફોનની અંદર તે ઇનબિલ્ટ જ આવે છે બરાબર ને તો એ વન ટુ થ્રી પે એપ્લિકેશનની અંદર જેટલી પણ તમે ફોર એક્ઝામ્પલ ફાસ્ટેગનું રિચાર્જ કરી શકાશે ગેસ બિલ ભરી શકાય મારા મોબાઈલ રિચાર્જ કરી શકાય બરાબર મતલબ નાના મોટા જેટલા પણ કામ કરી શકાતા હશે એનું એક લિસ્ટિંગ હશે બરાબર ને તો એમાં તમારે જસ્ટ ખાલી તમારો ફો ફોન નંબર નાખવાનો અને યુપીઆઈ પી નાખવાની તમે ટ્રાન્ઝેક્શન કરી શકો ઇન્ટરનેટના વપરાશ વગર બરાબર ને પછી મિસકોલ આધારિત અભિગમ હવે ફોર એક્ઝામ્પલ તમારે કોઈ બે વ્યક્તિ વચ્ચે ટ્રાન્ઝેક્શન કરવું છે બરાબર તમારે કોઈને પૈસા ટ્રાન્સફર કરવા છે તમારે તમ અને તમને એનો નંબર ખબર હોય બરાબર તમારે એ નંબર પર ખાલી મિસકોલ કરી દેવાનો આ એપ્લિકેશનમાં જઈને આ એપ્લિકેશનમાં જઈને ખાલી જસ્ટ મિસકોલ કરી દેવાનો એટલે એના બેંક એકાઉન્ટ તમારા બેંક એકાઉન્ટ સાથે લિંક થઈ જશે અને પછી તમે પૈસા ટ્રાન્સફર કરી શકશો અને બીજું પ્રોક્સિમેટી સાઉન્ડ આધારિત સિસ્ટમ હવે આ કેવું હોય છે કે ફોર એક્ઝામ્પલ તમે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરવા માટે જાઓ અને તમે પેલું પોઈન્ટ ઓફ સેલ ડિવાઇસ કે જ્યાં ડેબિટ કાર્ડ તમે સ્વાઇપ કરાવો છો બરાબર ને અથવા ડેબિટ કાર્ડ સ્વાઇપ ના કરાવવું હોય અને તમે ખાલી ગૂગલ પેથી તમારે પેમેન્ટ કરો તમે કેવું એને સ્કેન કરો છો તો એવી રીતના ફીચર ફોનમાં તો કેમેરા હોય પણ એમાં સ્કેન કરવાની ટેકનોલોજી ના હોય જો સ્કેન કરવાની ટેકનોલોજીની અંદર ડેવલપ કરવામાં આવે તો ફીચર ફોનની પ્રાઇસ વધી જાય બરાબર ને તો તે અફોર્ડેબલ ના હોય તો એના કારણે આ ફીચર ફોન માટે શું કરવામાં આવ્યું કે એ પોઈન્ટ ઓફ ચેર ડિવાઇસના મારફતે જો કોઈ ફીચર ફોનમાંથી પૈસા ટ્રાન્સફર કરવા હોય તો એ પોઈન્ટ ઓફ ચેર ડિવાઇસમાં છે ને એક સાઉન્ડ ક્રિએટ કરવામાં આવે એ સાઉન્ડ એ પેલા ફ્યુચર ફોન જડે ઇન્ટરેક્ટ કરે અને પૈસા ટ્રાન્સફર કરી શકાય બરાબરને તો આ ચાર અલગ અલગ માધ્યમથી તમે ફીચર ફોનના મારફતે પૈસા ટ્રાન્સફર કરી શકો છો બરાબરને ઓકે હવે આ રિસ ન્યૂઝમાં શા માટે છે મેં જે તમને વાત કરી કે જે એની એપ્લિકેશનની અંદર જે અલગ અલગ ફીચર્સ છે એની અંદર એક નવું ફીચર એડ કરવામાં આવેલું છે કે હવે તમે આ વન ટુ થ્રી પેનો યુઝ કરીને તમારા ઇલેક્ટ્રિસિટી બિલ પણ પે કરી શકશો અને આના માટે સિત્તેર અલગ અલગ જે વીજળી બોર્ડ છે બરાબર ને મધ્ય ગુજરાત નોર્થ ગુજરાત સાઉથ ગુજરાત બરાબર ને આવા સિત્તેર અલગ અલગ બોર્ડ છે બરાબર એનું તમારે ઇલેક્ટ્રિસિટી બિલ તમે આ વન ટુ થ્રી પે પર જઈને ફીચર ફોનની મદદથી પે કરી શકશો તેવી જાહેરાત કરવામાં આવી છે તો આઈ થિંક તમને આ ન્યૂઝ ખબર પડી હશે ફ્રેન્ડ્સ ઓકે આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે આમાં રિસન્ટલી ઓસ્ટ્રેલિયામાં આઠમો આઈસીસી મેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર બાવીસ આયોજિત કરવામાં આવેલો હતો અને એ વર્લ્ડ કપની અંદર કોણ જીત્યું હતું ઇંગ્લેન્ડ અને કોને હરાવ્યું હતું ફાઇનલમાં પાકિસ્તાનને બરાબર તો આ વર્લ્ડ કપ વિશે વાત કરીએ કે આમાં રિસન્ટલી જે આઈસીસી મેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર બાવીસનું આઠમું એડિશન થયું તેની અંદર વિજેતા પણ બન્યું ઇંગ્લેન્ડ અને ઇંગ્લેન્ડ ટીમના કેપ્ટન કોણ હતા જોસ બટલર અને હાર્યું કોણ ફાઇનલમાં પાકિસ્તાન એમના કેપ્ટન કોણ હતા બાબર આઝમ ને ઓકે બીજી વસ્તુ ઇંગ્લેન્ડને આ બીજું આઈસીસી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનું ટાઇટલ જીતેલું છે ને અને આ વર્લ્ડ કપ ક્યાં યોજાયો હતો ઓસ્ટ્રેલિયાની અંદર તો સૌથી પહેલાં તમારે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે અને આ વર્લ્ડ કપની અંદર ઇનામી રકમ કેટલી હતી છપ્પન લાખ ડોલર રૂપિયા છપ્પન લાખ ડોલર રૂપિયા ઇમ્પોર્ટન્ટ અમાઉન્ટ છે બરાબર ને ઓકે ઓકે આ ઉપરાંત આ વર્લ્ડ કપની અંદર ફાઇનલની અંદર પ્લેયર ઓફ ધ મેચ કોણ થયો હતો તો સેમ કરણ જે ઇંગ્લેન્ડનો પ્લેયર છે અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ તીજ થયો હતો સેમ કરન બરાબર તો સેમ કરન કયા પ્લેયર કયા ટીમથી બિલોંગ કરે છે ઇંગ્લેન્ડથી અને તેને પ્લેયર ઓફ ધ મેચ ફોર ધ ફાઇનલ અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે જાહેર કરવામાં આવેલો હતો બરાબર ને આ ઉપરાંત અમુક એચિવમેન્ટ્સ અને રેકોર્ડ્સની વાત કરીએ કે જે આ વર્લ્ડ કપ દરમિયાન યોજાયેલા હતા કે આઈસીસી દ્વારા આ વર્લ્ડ કપની અંદર દરેક ટીમોએ દરેક ટીમોના જે અલગ અલગ ખેલાડીઓ છે જેમણે શું ખૂબ જ સારું પર્ફોમન્સ કર્યું છે તેમાંથી બાર ખેલાડીઓને સિલેક્ટ કરવામાં આવ્યા અને એક ટીમ બનાવવામાં આવી જેને કે મોસ્ટ વેલ્યુએબલ ટીમ ઓફ ધ આઈસીસી મેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર બાવીસ અને આ મોસ્ટ વેલ્યુએબલ ટીમની અંદર ભારતના બે પ્લેયર્સો સામેલ કરવામાં આવ્યા એક છે વિરાટ કોહલી અને બીજા છે સૂર્યકુમાર યાદવ એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે અને બારમા પ્લેયર તરીકે હાર્દિક પંડ્યાને સિલેક્ટ કરવામાં આવ્યા બરાબર ને તો તમારી ઇમ્પોર્ટન્ટ છે કે કયા ત્રણ પ્લેયરને સામેલ કરવામાં આવ્યા બાર પ્લેયર્સની અંદર બરાબર ઓકે બીજું હું રેકોર્ડ્સની વાત કરું તો સૂર્યકુમાર યાદવ એ એક કેલેન્ડર વર્ષમાં એક હજાર કરતાં વધારે ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ રન બનાવનાર એ પહેલો ભારતીય બન્યો અને દુનિયાની અંદર તે બીજો ખેલાડી બન્યો એક કેલેન્ડર વર્ષની અંદર એક હજાર કરતાં વધારે રન બનાવનાર પહેલો ભારતીય કોણ બન્યો સૂર્યકુમાર યાદવ અને દુનિયાની અંદર તે બીજો બીજો ખેલાડી બન્યો તો પહેલો ખેલાડી કોણ હતો દુનિયામાં મોહમ્મદ રિઝવાન બે હજાર એકવીસની અંદર તેને એક એક જ વર્ષમાં તેરસો છવ્વીસ રન ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલમાં બનાવેલા હતા બરાબર ને આ ઉપરાંત વિરાટ કોહલી વિશે વાત કરીએ તો વિરાટ કોહલીએ આ વર્લ્ડ કપની અંદર સૌથી વધારે રન માર્યા હતા અને વિરાટ કોહલી આ બીજો એવો વર્લ્ડ કપ છે જ્યાં જેમાં ત્યાં સૌથી વધારે રન માર્યા બે હજાર ચૌદની અંદર પણ તેને સૌથી વધારે રન મારેલા હતા તો એ પહેલો ખેલાડી એવો બન્યો કે જેને બે વર્લ્ડ કપની અંદર ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની અંદર સૌથી વધારે રન મારવાનો રેકોર્ડ છે ઓકે વિરાટ બીજી સિદ્ધિ વિશે વાત કરીએ તો તે ટી ટ્વેન્ટી ઇન્ડરનેશનની અંદર ચાર હજાર રન બનાવનાર સૌથી પ્રથમ બેટ્સમેન બન્યો દુનિયાની અંદર સૌથી પ્રથમ બેટ્સમેન ચાર હજાર રન બનાવનાર ટી ટ્વેન્ટી ઇન્ડરનેશનની અંદર કોણ છે વિરાટ કોહલી બરાબરના ઓકે આ ઉપરાંત સિકંદર રઝાક જે ઝિમ્બાબેનો છે તેને એક જ કેલેન્ડર વર્ષ દરમિયાન ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલમાં પાંચસો કરતાં વધારે રન બનાવ્યા છે અને પચીસ કરતાં વધારે વિકેટ લેનાર લી પચીસ કરતાં વધારે વિકેટ લીધી છે મતલબ ઓલરાઉન્ડર પરફોર્મન્સ કર્યું છે તે પહેલો એવો ખેલાડી બન્યો છે કે જેને એક જ કેલેન્ડર વર્ષમાં ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલમાં પાંચસો કરતાં વધારે રન બનાવ્યા હોય અને પચીસ કરતાં વધારે વિકેટ લીધી હોય બરાબરના ઓકે ઓકે અને આઈસીસી વિશે તમને વાત કરું તો આઈસીસીના અધ્યક્ષે ક્રેક બાર્ગલ ચીફ એક્ઝિક્યુટિવ છે જોફ એલઆરડીસ મુખ્યાલય છે દુબઈ યુએની અંદર અને એની સ્થાપના ઓગણીસો નેવમાં થયેલી છે બરાબર ને ઓકે ઓકે નેક્સ્ટ આપણી ફ્રેન્ડ્સ કે ધર્મેન્દ્ર પ્રધાન અને પીયુષ ગોયલ એ વિદેશી ગતિશીલતાની સુવિધા માટે પ્રથમ વર્ચ્યુઅલ ગ્લોબલ સ્કિલ સમિટના અધ્યક્ષ બન્યા હવે આ ન્યૂઝ શું છે કે આમાં રીસેન્ટલી પહેલી વર્ચ્યુઅલ ગ્લોબલ સ્કિલ નું આયોજન કરવામાં આવેલું હતું કોના દ્વારા તો મિનિસ્ટ્રી ઓફ એક્સટનલ અફેર્સ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વાણિજ્ય મંત્રાલય અને મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિનરશીમ અને મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન આ ચાર મિનિસ્ટર દ્વારા ગ્લોબલ સ્કિલ સમિટનું આયોજન કરવામાં આવેલું હતું અને પહેલી વખતે વર્ચ્યુઅલી ઉજવવામાં રહી હતી અને ગ્લોબલ સ્કિલ સમિટનું કોને અધ્યક્ષપણું કર્યું તો ધર્મેન્દ્ર પ્રધાન જે આપણા એજ્યુકેશન મિનિસ્ટર છે અને પિયુષ ગોયલ જે આપણા કોમર્સ અને ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર છે ને તેમના દ્વારા તેમને ચેર કરવામાં આવી આ મિટિંગને બરાબર અને આ ચાર મિનિસ્ટ્રી દ્વારા આ મિટિંગને આયોજિત કરવામાં આવેલી હતી ને ઓકે હવે આ મિટિંગ શા માટે આયોજિત કરવામાં આવે છે તેના વિશે જોઈએ આ મિટિંગની અંદર ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ જર્મની જાપાન મલેશિયા મોરેશિયસ સિંગાપુર તન્ઝાનિયા યુ યુકે જેવા દસ જુદા જુદા દેશોના ભારતીય રાજદૂતો એ આ સમિટમાં સામેલ થયા હતા અમે આ સમિટમાં આ દસ અલગ અલગ દેશોના રાજદૂતો કેમ સામેલ થયા હતા એના વિશે વાત કરીએ તો એકચ્યુલી વર્ચ્યુઅલ ગ્લોબલ સ્કિલ સમિટ વિશે તમને વાત કરું તો તે વૈશ્વિક ગતિશીલતા રોજગારી ક્ષમતા અને યુવાનો માટે વૈશ્વિક કાર્યકાળમાં જોડાવા માટેની તત્પરતાને પ્રોત્સાહન આપવા માટે કૌશલ્ય સુમેળ અને લાયકાતોના બેન્ચ માર્કિંગ ગુણવત્તા માનકરણ ક્ષમતા નિર્માણ અને જ્ઞાન વિનિમયની જવાબદારી સોંપવામાં આવી છે રાઈટ હવે એકચ્યુલી આ ગ્લોબલ સ્કિલ સમિટ યોજવાનો મેન ઉદ્દેશ્ય એ છે કે ફોર એક્ઝામ્પલ કોઈ ભારતીય સ્ટુડન્ટ એ ભારતની અંદર ભણીને કોઈ વિદેશની અંદર જોબ કરવા માટે માગે બરાબરને અથવા ફોર એક્ઝામ્પલ ભારતની અંદર ગ્રેજ્યુએશન લઈને વિદેશની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માટે કરવા માટે જાય તો ભારતનું ભણતર તેને વિદેશમાં કામ નથી આવતું ત્યારે ત્યાં ફરીથી બીજી ડિગ્રી લેવી પડે છે અને પછી તે આગળ ત્યાં કામ કરી શકે છે બરાબર ને તો આના કારણે સ્ટુડન્ટના ત્રણથી ચાર વર્ષ એ વેસ્ટ જતા હોય છે તો આના માટે સરકાર દ્વારા આ ગ્લોબલ સ્કિલ સમિટની અંદર શું કરવામાં આવે છે કે જે દસ દેશની અંદર ભારતના સ્ટુડન્ટ્સ ત્યાં વધારે ભણવા માટે અને કામ કરવા માટે જાય છે એ દસ દેશો જોડે અહીંયા નેગોશિએશન કરવામાં આવે છે કે ભાઈ ડ્યુઅલ ડિગ્રી ડ્યુઅલ ડિગ્રીની અંદર અને જે જોઈન્ટ ડિગ્રી કાર્યક્રમો છે તેમાં કાર્યક્રમો યોજીને ભારતના સ્ટુડન્ટ્સને વધારેમાં વધારે ત્યાં રોજગારીની તકો ઊભી થઈ શકે તેના માટે બરાબર ને મતલબ જે અહીંયા જે ડિગ્રી લઈએ ત્યાં એ એ ડિગ્રી થોડા ઘણા અંશે પણ કામમાં આવે મતલબ ફોર એક્ઝામ્પલ અહીંયા ડિગ્રી લીધી તો ત્યાં ચાર વર્ષનો કોર્સ હોય એની કે બે વર્ષનો કોર્સ કરવામાં આવે અથવા જોઈન્ટ ડિગ્રી કાર્યક્રમ મતલબ તમે અહીંયા ગ્રેજ્યુએશન કરીને જાઓ ત્યાં તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કરો પછી ત્યાં જોબ મેળવો તેવા કાર્યક્રમો આ ગ્લોબલ સ્કિલ સમિટની અંદર આયોજિત કરવામાં આવે છે અને અલગ અલગ દેશો સાથે પાર્ટનરશિપ કરવામાં આવે છે જેથી કરીને આપણા સ્ટુડન્ટ્સ એ ત્યાં ઇઝીલી જોબ મેળવી શકે રોજગારી મેળવી શકે બરાબર ને તો ઓકે તો આ ગ્લોબલ સ્કિલ્સના મિટની અંદર કોને કોણ આયોજિત કરે છે તો મિનિસ્ટ્રી ઓફ એક્શન અફેર્સ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ ઇન્ટરપ્રિનરશિ દ્વારા આયોજિત કરવામાં આવી છે એને ચેર કોને કરી તો ધર્મેન્દ્ર પ્રધાન અને પિયુષ ગોયલે કરી બરાબર દસ અલગ અલગ દેશોના જે રાજદૂતો છે ભારતની અંદર આ મિટિંગની અંદર સામેલ થયા હતા જે દસ દેશોની અંદર ભારતના સ્ટુડન્ટ્સ વધારે ભણીને ત્યાં જોબ મેળવવા માટે જાય છે તેના માટે બરાબર ને ઓકે આપણે નેક્સ્ટ ઓફ ફ્રેન્ડ્સ કે એમાં રિસેન્ટલી એક એક્સરસાઇઝ યોજાઈ હતી અને એક્સરસાઇઝ એક્ચુઅલી મિલિટરી એક્સરસાઇઝ હતી બરાબરને મિલિટરી ટ્રેનિંગ એક્સરસાઇઝ હતી અને આ એક્સરસાઇઝનું નામ શું છે યુદ્ધ અભ્યાસ બે હજાર બાવીસ બરાબર ને તો આ સોળમી આવૃત્તિ સોરી અઢારમી આવૃત્તિ છે યુદ્ધ અભ્યાસ બે હજાર બાવીસની તો આ યુદ્ધ અભ્યાસ બે હજાર બાવીસ જેમના એક મિલિટરી ટ્રેનિંગ એક્સરસાઇઝ યોજવામાં આવી જે અઢારમી આવૃત્તિ છે એ કયા બી દેશો વચ્ચે થાય છે તો ઇન્ડિયા અને યુએસ વચ્ચે બરાબર ને અને અત્યારે આ બે અઢારમી આવૃત્તિ ક્યાં યોજાઈ હતી ઉત્તરાખંડની અંદર બરાબરને અને જે સત્તરમી આવૃત્તિ હતી ક્યાં યોજાઈ હતી અલાસ્કા યુએસએની અંદર બરાબર ને તો આ ન્યૂઝની અંદર તમારે એટલું જાણવાનું છે કે ભાઈ યુદ્ધ અભ્યાસ આ મિલિટરી એક્સરસાઇઝ છે જે ઇન્ડિયન યુએસ વચ્ચે થાય છે બરાબર અને તે અઢારમી આવૃત્તિ છે અને તે ઉત્તરાખંડમાં યોજાઈ હતી જે લાસ્ટ એડિશન હતું તે અલાસ્કા યુએસએમાં યોજાઈ હતી બરાબર ને આ એક્સરસાઇઝનું મુખ્ય ધ્યેય છે ડિફેન્સ કોઓપરેશન ઓપરેશન ઇન્ડિયન યુએસ વચ્ચે કોઓપરેશન જળવાઈ રહે યુદ્ધ દરમિયાન બરાબરને જ્યારે કોઈ ત્રીજી કન્ટ્રી ભારત ઉપર આક્રમણ કરે અથવા યુએસ ઉપર આક્રમણ કરે તો ભારત અને યુએસ એકબીજાને મદદ કરી શકે બરાબર ને એના માટે એક્સસાઇઝ કરવામાં આવે છે બરાબરને ઓકે આપણી નેક્સ્ટ વિશે ફ્રેન્ડ્સ કે આમાં રિસેન્ટલી ક્લાઇમેટ ચેન્જ પર્ફોમન્સ ઇન્ડેક્સ બે હજાર ત્રેવીસ લોન્ચ કરવામાં આવેલું હતું બરાબરને એના વિશે વાત કરીએ તો ક્લાઇમેટ ચેન્જ પર્ફોમન્સ ઇન્ડેક્સ બે હજાર ત્રેવીસ એ કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે તો ત્રણ સંસ્થા દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે એક તો જર્મન વોચ ન્યૂ ક્લાઇમેટ ઇન્સ્ટિટ્યૂટ અને ક્લાઇમેટ એક્શન નેટવર્ક આ ત્રણ સંસ્થા દ્વારા આ ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવે છે બરાબર ને ના બે હજાર ત્રેવીસનું એડિશન લોન્ચ કરવામાં આવેલું છે તેમાં ભારતનો રેન્ક કયો આવેલો છે આઠમો રેન્ક આવેલો છે ભારતનો રેન્ક આઠમો આવેલું છે જે લાસ્ટ યર દસમો રેન્ક હતો ટોટલ ત્રેસઠમાંથી હવે ટોટલ ત્રેસઠ રેન્કમાંથી ભારતનો રેન્ક આઠમાં આવેલો છે પણ દેશ તો સાહીઠ દેશોનું સર્વેલન્સ કરવામાં આવેલું છે બરાબર ને રાઈટ ઓકે હવે આ શું છે તમને તમને તમે ધીમે ધીમે ખબર પડશે ઓકે હવે જો ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ જે આ ત્રણ સંસ્થા દ્વારા લોન્ચ કરવામાં આવે છે આ ઇન્ડેક્સનું અસેસમેન્ટ જે આકલન કરવામાં આવે છે એનો આધાર શું છે તો એનો આધાર છે આ ચાર આ ચાર અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ દેશોએ કેવું પરફોર્મન્સ કર્યું છે તેના આધારે તેમને રેન્કિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે તો કયા કયા ચાર કેટેગરીમાં તો કે ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન એનું ચાલીસ ટકા વેટેજ છે પુનઃપ્રાપ્ય ઉર્જા ઊર્જા એનું વીસ ટકા વેટેજ છે ઉર્જાનો ઉપયોગ એનું વીસ ટકા વેટેજ છે અને આંબોહવા નીતિ મતલબ એન્વાયરમેન્ટ પોલિસી ને એનું વીસ ટકા વેટેજ છે તો આ અલગ અલગ ચાર કેટેગરીની અંદર અલગ અલગ દેશોએ કેવું કેવા ઇનિશિયેટિવસ લીધા છે એના આધારે આ ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સની અંદર તેમને રેન્ક પ્રોવાઇડ કરવામાં આવે છે બરાબર ને તમે આ ટેબલની અંદર જોઈ શકો છો કે આ ટેબલની અંદર સૌથી ટોપ કોને કર્યું છે ડેન્માર્કે પણ ડેન્માર્કનો રેન્ક કયો છે ચોથો મતલબ ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સની અંદર એક બે ને ત્રણ અને ટોપ ત્રણ પોઝિશનની ઉપર એક પણ દેશ નથી ને કે જે આ ત્રણ જે સંસ્થા દ્વારા લોન્ચ કરવામાં આવેલા રિપોર્ટ છે બરાબર એ સંસ્થાના પેરામીટરમાં બેસી શકે એવા ટોપ ત્રણની અંદર કોઈ પણ દેશ નથી એટલે ડાયરેક્ટલી ટોપ કન્ટ્રી કઈ છે ડેનમાર્ક પણ કયા નંબર પર છે ચોથા નંબર પર પાંચમા નંબર પર સ્વીડન છઠ્ઠા નંબર પર ચીલી સાતમા નંબર પર મોરોકો આઠમા નંબર પર કોણ છે ઇન્ડિયા અને લાસ્ટ નંબર પર કોણ છે ઈરાન છે બરાબર ને ઓકે અને જો સૌથી ખરાબ કરનારની વાત કરું તો સૌથી ખરાબ કોને કર્યું છે ઈરાન સૌથી લાસ્ટ નંબર પર છે એના પહેલાં સાઉદી અરેબિયા અને એના પહેલાં કોણ છે કઝાકિસ્તાન બરાબર ને અને જી ટ્વેન્ટીમાં સાઉદી અરેબિયા એ સૌથી વધારે માથાડીઠ ગ્રીનહાઉસ ગેસ એમિશનનું ઉત્સર્જન કરે છે બરાબર ને તો એ પણ તમારે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે બરાબર આ ઇન્ડેક્સ ભારત વિશે શું કહે છે તો કે ક્લાઇમેજ એન્ડ પર્ફોમન્સ ઇન્ડેક્સ બે બાવીસ પ્રમાણે બરાબર ને ભારત જે તેના બે હજાર ત્રેવીસના જે એમિશનનો ટાર્ગેટ છે બરાબર ને તે એચિવ કરી લેશે પરંતુ તે રિન્યુબલ એનર્જીનો ટાર્ગેટ બે હજાર ત્રીસનો એચિવ નહીં કરી શકે બીજું કે ભારતનું જે નેશનલ ઇટરમિન કન્ટ્રીબ્યુશન છે જે તેનો ગોલ છે કે બે હજાર સિત્તેર સુધી તે નેટ ઝીરો એમિશન હાંસલ કરી લેશે તેના પણ તે એક સાચા ટ્રેક ઉપર છે બરાબર ને અને આ ઇન્ડેક્સ એ આ ત્રણે ત્રણ સંસ્થા બે હજાર પાંચથી બનાવે છે બરાબર ને જે દેશની આબોહવા સુરક્ષા કામગીરીનું નિરીક્ષણ સાધન છે બરાબર ને તો આઈ થિંક તમને આ ન્યૂઝ સારી રીતે ખબર પડી ગઈ હશે તો આઈ થિંક ફ્રેન્ડ્સ આજે તમામ ન્યૂઝમાં તમને ખબર પડી હશે થેન્ક યુ ફ્રેન્ડ્સ બાય